ઇલેક્ટ્રિકલ આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ જેમાં જો ઇલેક્ટ્રિકલ આગ શરૂ થાય તો શું કરવું સૌથી પહેલા વીજ પ્રવાહને બંધ કરવાનો પ્રયત્ન કરીશું તે માટે લાકડી જેવી વસ્તુનો ઉપયોગ કરી શકાય સોડિયમ બાયકાર્બોનેટ નાખો જો હોય તો તેમજ અન્ય વસ્તુઓ જેમ કે રેતી જેવી વસ્તુનો પણ ઉપયોગ કરી શકાય આગ ઓલવવા માટે અથવા આગને ઓક્સિજન ન મળે તેવો પ્રયત્ન કરીશું તો આ પ્રકારે કોઈ સાધન હોય તો તેના દ્વારા આગને ઓલવવાનો પ્રયત્ન કરી શકાય ત્યાર પછી આગને ઓલવવા પાણીનો ઉપયોગ કરશો નહીં આ ખાસ કે પાણીનો ઇલેક્ટ્રિક આગ માટે ઉપયોગ કરી શકાય નહીં અન્ય અગ્નિશામક ઉપકરણ હોય તો તેનો ઉપયોગ કરીશું જે આપણે અગાઉના કોઈ લેક્ચરમાં જોયું ત્યાર પછી જો ઇલેક્ટ્રિકલ આગ ઓલવવામાં નિષ્ફળ જાઓ તો શું કરશો તો તે માટે બહાર નીકળી આગ અન્ય જગ્યાએ ફેલાય નહીં તેમજ એકસો એક નંબર પર કોલ કરીશું જે ફાયર સ્ટેશનનો નંબર છે જેથી હેલ્પ મળી રહે અન્યથા ફરીથી અંદર જશો નહીં તે ખાસ કોઈપણ વસ્તુ માટે અંદર ફરીથી એન્ટર કરશો નહીં અને ઇલેક્ટ્રિક આગ ના લાગે તે માટે તકેદારીઓ રાખશો તો તે માટે ઇલેક્ટ્રિકલ વાયરને સમયાંતરે તપાસો જૂના ઇલેક્ટ્રિકલ વાયરને તપાસો અને જરૂર લાગે તો તેને બદલશો પ્લગ તપાસો ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવવા માટે વીજ પ્રવાહનો ઓવરલોડ ના થાય તે ધ્યાન રાખશો સળગી શકે તેવી વસ્તુઓને હંમેશા દૂર રાખો હાથના મોજાનો ઉપયોગ શક્ય હોય તો કરો ઇલેક્ટ્રિકલ ઉપકરણોનીથી અવગત રહો કે તમને તમામ ઇલેક્ટ્રોનિક સાધનો વિશે સામાન્ય માહિતી ખ્યાલ હોવી જોઈએ આ પ્રકારે ઇલેક્ટ્રિકલ ફાયર ક્ષેત્રે સલામતી રાખી શકાય છે આવા જ ઘણા બધા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં